हळवद समस्त पाटीदार समाज द्वारा मेगा ब्लड डोनेशन कैंप नु भव्य आयोजन करायु। हळवद उमा कन्या छात्रालय खाते पाटीदार समाज ना शिरोमणि धरोहर ने पाटीदार रत्न एवं स्वर्गीय ओ आर पटेल नी 11मी पुण्यतिथि निमित्ते समस्त हळवद धांगधरा पाटीदार समाज द्वारा मेगा ब्लड कैम्प नु भव्य आयोजन करवामां आव्यु, जेमां मोटी संख्या में रक्तदाताओं उमटी पड़ा हता। आ ब्लड डोनेशन कैम्प में तमाम समाज युवा आगेवानों सहित रक्तदाताओं आया था। पाटीदार समाज भामाशाह शिरोमणि पाटीदार रत्न एवं स्वर्गीय ओ आर पटेल 11मी पुण्यतिथि निमित्ते आ ब्लड डोनेशन कैम्प नु आयोजन करायु हतुं। બધાને અન્ય સમાજના આવનારને ખૂબ ખૂબ અભિનંદન છે અને લાગણી પટેલ સમાજ ઉપર છે એને એ લોકો બિરદાવી છે। બ્લડની કોઈ કિંમત ન હોય, અમૂલ્ય છે, મનુષ્ય જીવન અમૂલ્ય હોય છે, બ્લડની કોઈ કિંમત ન હોય ત્યારે આજે બ્લડ ડોનેશન કેમ્પમાં જે પણ દાતાઓએ બ્લડ આપ્યું છે એમને હું અભિનંદન પાઠવું છું। અને મનુષ્ય જીવનમાં યુવાનીમાં રક્તદાન, મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન અંગદાન, તો આ જે પ્રણાલિકા છે આ પ્રણાલિકાને વધુ આગળ લઈ જઈ અને આજે હળવદનો માહોલ બહુ ભવ્યાતિભવ્ય છે। અમારા પ્રમુખ જસુ કાકા અને આખી ટીમ એકજૂટ થઈ અને 1000થી વધુ બોટલો, એટલે બહુ મોટો લક્ષ્યાંક એવા અજંતાના ફાઉન્ડર ઓધોજીભાઈ પટેલ કે જેને તમામ સમાજ માટે, તમામ સમાજની દીકરીઓ માટે ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે, એવા ઓધોજી બાપાની 11મી પુણ્યતિથિ હોય તે નિમિત્તે આજે મેગા ડોનેશન કેમ્પનું આયોજન થયું છે અને આજે યુવાનોમાં ખૂબ ઉત્સાહ છે અને આજ રેકોર્ડ બ્રેક બ્લડ એકત્રિત થવાનું છે। અને મારે હળવદની વાત કરીએ તો 1000+ બોટલોનું અહીંયા ડોનેશન થશે। વર્ષમાં એ રીતનું જે 7000 કે 8000 બોટલનું જે નક્કી કરેલો હતો ટાર્ગેટ, પણ હું એમ માનું કે 10000 ઉપર થઈ જાય છે। અમારે અહીંયા હળવદમાં જે માસ્તરો અને જસુભાઈ જે આયોજન કર્યું હોય ટીમને, એમને ખૂબ ખૂબ અભિનંદન, અને જે જે બધા ડોનરો આવે છે એમને ખૂબ ખૂબ અભિનંદન। મેં આ 35 વખત બ્લડ ડોનેશન કર્યું પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક સુંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં અમે ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ થાય એવી આશા રાખીએ છીએ, જેના માટે અમે ઠેક ઠેકાને લોકોને જાગૃત કર્યા છે અને જેમાં અમે 1011 બોટલનો ટાર્ગેટ રાખ્યો છે। અત્યારે 500 ઉપર બોટલ થઈ ગઈ છે અને આ બધી બોટલો જરૂરિયાતવાળા લોકોને ખૂબ જ ઉપયોગી થાય અને ભવિષ્યમાં પણ આવા કેમ્પ થતા રહે અને જ્યાં જ્યાં લોકોને જરૂરિયાત હોય ત્યાં આ બધી બોટલો ખૂબ જ ઉપયોગી થાય। ત્રિવેદી છે, હું સિનિયર રેસિડેન્ટ છું, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ અમદાવાદથી અમારી ટીમ આવી છે। અહીં સારા પાયામાં લોકો યુવાનો ડોનેટ કરી રહ્યા છે અને લોકોમાં બહુ જ ઉત્સાહ છે, બધાને ડોનેટ કરવાની બહુ ઈચ્છા છે અને બધાની ભાવના પણ બહુ સારી છે, બહુ સારી રીતે બધા ડોનેટ કરી રહ્યા છે અને એનું આયોજન પણ બહુ સારું છે, બહુ પદ્ધતિસર બધા લોકો ડોનેટ કરી રહ્યા છે। કરવામાં આવ્યું છે ઓ આર પટેલના 11મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ રાખેલો છે, તો બધાને ખુશી સાથે બધા રક્તદાન કરે છે અહીંયા। સારું ફીલ થાય છે કે કોઈને મદદ થાય, આપણે લોહી આપ્યું તો આ છાત્રાલયોમાં મોટો ફાળો હતો અને તેમની આ 11મી પુણ્યતિથિ નિમિત્તે કડવા પડદાર સમાજ દ્વારા એવું આયોજન કરવામાં આવેલું કે આપણે બાપાની 11મી પુણ્યતિથિ રક્તદાન કેમ્પ કરી અને ઉજવીએ, તે માટે આજે ગુજરાતભરમાં 25 જગ્યાએ રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ છે। આજે હળવદ તાલુકામાં કન્યા છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ છે અને દરેક સમાજનો સહકાર મળેલ છે, કારણ કે બાપા એ પાટીદાર સમાજમાં જન્મ લીધો હતો, પરંતુ બાપાના મતે દરેક સમાજ માટે સરખી લાગણી હતી અને દરેક સમાજે આજે રક્તદાન કર્યું એમનો અમને આનંદ છે। જે કન્યા છાત્રાલય માટે બાપાને અથક મહેનત હતી એનું પરિણામ છે કે આ ટિક્કરથી બહેનો, આ માજી સરપંચ છે તેમની સાથે બહેનો આવ્યા અને બાપાને આ રક્તદાન કરી અને તેમના જે કાર્યો છે એમને દીપાવેલ છે। ભગવાનને પ્રાર્થના, મા ઉમિયાને પ્રાર્થના કરું બાપાના આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે। હળવદ ધાંગધ્રા પાટીદાર સમાજ દ્વારા જે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે, આ રક્તદાન કેમ્પમાં 1000 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને આના અનુસંધાને અત્યારે 600થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરેલું છે અને હળવદ ધાંગધ્રાના યુવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમાજના ભામાશા એવા ઓ આર પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ રૂપમાં માનવ મહેરામણ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ આપવા માનવ મહેરામણ ઉમટું છે ત્યારે સર્વે
हळवद धांगध्राना युवानोने अपील करू छू कि आ रक्तदान केम्पमां भाग ले अने ओआर पटेल साहेबने श्रद्धांजलि अर्पे। रक्तदान ए महादानना सूत्रने सार्थक करे। मयूर रावल, जीटीवी न्यूज, हळवद।